દ્રવ્યોનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. અહીં છાસ વાળે લાખો રૂપિયાની કિંમતનો દેશી અને વિદેશી દારૂ ઝડપાતો રહે છે. ઉપરાંત ગાંજો અને ડ્રગ્સ ઝડપાવાના પણ અનેક કેસ સામે આવે છે. હવે પોલીસે 21 કિલોગ્રામ ગાંજા સાથે 2 વ્યક્તિની ધરપકડ કરી છે. અહીં ખાસ વાત એ છે કે બંને વ્યક્તિઓ જાણે કે શાકભાજી વેચવા નીકળતા હોય તે રીતે મોપેડ પર ગાંજો વેચવા માટે નીકળતા હતા. આ કેસમાં પોલીસે ગાંજાનો જથ્થો પૂરો પાડતા વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે. સુરતના કદારગામ અને વરાછા પોલીસની હદમાં આવેલ ઉત્કલનગર અને અશોકનગર ગાંજાના વેચાણ માટે બદનામ છે. અહીંયા રહેતા ઉડિયાવાસી યુવાનો ગાંજાનો મોટા પ્રમાણમાં વેપાર કરે છે. રેલવે પાટાના બંને બાજુ આ ઇસમો જાણે કે શાકભાજી વેચતા હોય તે રીતે પાથરણા લગાવીને ગાંજાનું વેચાણ કરે છે. ઓડિશાથી રેલવે મારફતે ગાંજાનો જથ્થો લાવીને આ લોકો વેચાણ કરતા હોય છે. તેઓ પોતાના ઘરમાં અંડરગ્રાઉન્ડ જગ્યામાં ગાંજાનો જથ્થો સંતાડીને વેચાણ કરતા હોય છે. આ સમયે પોલીસને બાતમી મળી હતી કે 2 ઇસમો શાકભાજીની જેમ મોપેડ ઉપર ગાંજાનો વેપાર કરી રહ્યા છે. બાતમી મળ્યા બાદ કતારગામ પોલીસે વોચ રાખીને કતારગામ વિસ્તારમાં આવેલ ઉત્કલનગરના અંબાજી મહોલ્લામાં રહેતા 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા.